હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક મિત્રો આજના આપણા ફિફ્થ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ ગુજરાતી સાહિત્યના મોસ્ટ એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે અત્યાર સુધીના આપણા ચાર લેક્ચરની અંદર મિત્રો આપણે ચાલીસ કરતાં પણ વધારે છે સાહિત્યકારોને કવર કરી નાખ્યા જેની અંદર આપણે મુખ્યત્વે વાત કરી તેમના તખલ્લુસ એવોર્ડ અને વિશેષતાઓ ઉપર હા મિત્રો આજ બધા જે મોટા ભાગના ટોપિક છે જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ નીકળતા હોય છે તો એ બધા જ વિડીયો જો તમારે જોવાના બાકી હોય તો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જવાનું છે ત્યાં બધા જ લેક્ચરની તમને લિંક મળી જશે મિત્રો તો આજે પણ એવા જે બાકી વધેલા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહિત્યકારો છે તેના વિશે આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છે વિડીયોની શરૂઆત કરતા પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મારું નામ છે મિસ્ટર જય ગોહિલ અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ પ્રમાણે ફોલો કરી શકો છો અને કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કેમકે આ સોશિયલ મીડિયાની અંદરમાં દરેકે દરેક જે અપડેટ છે મિત્રો લેક્ચરને રિગાર્ડિંગ અન્ય કોઈ બાબતને રિગાર્ડિંગ એ દરેકે દરેક અપડેટ હું ત્યાં આપતો રહેતો હોઉં છું અને આપણી કરંટ ને અન્ય વિષયોની ક્વિઝની અંદર પાર્ટિસિપેટ થવા માટે આપણી જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો તો શરૂઆત કરીએ આપણા આજના સરસ મજાના વિડીયોની હવે સૌ પ્રથમ આપણે દરેક આવનારા જે લેક્ચર છે મિત્રો આ લેક્ચરની અંદરમાં સૌ પ્રથમ હું તમને પાંચ છે એ આપણા પાછલા જે સાહિત્યકારો ઉપર લેક્ચર થઈ ગયા છે તેમાંથી હું તમને પાંચ ક્વેશ્ચન પૂછીશ આ પાંચ ક્વેશ્ચન્સના આન્સર છે તમારા કોમેન્ટ બોક્સની અંદરમાં અથવા તો તમારે નોટ અને પેન સાથે લઈને તમારે લખવાના છે અને હું તમને આ પાંચે પાંચ ક્વેશ્ચન્સના જે આન્સર છે મિત્રો એ વિડીયોના લાસ્ટમાં આપીશ એટલે તમારે ચેક કરવાનો છે મિત્રો તમારા પાંચમાંથી કેટલા સાચા પડે છે કેમ કે આપણે જે જૂના લેક્ચર થઈ ગયા છે મિત્રો એક થી ચાર લેક્ચર તો આ ચાર લેક્ચરમાં તમારે ભૂલી નથી જવાનું એને કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરવાની છે તમારે એને રીડિંગ અને રિવિઝન કરતું રહેવાનું છે તો અને માત્ર તો જ તમને સાહિત્યના જે ક્વેશ્ચન્સ તમને સરળતાથી આવડી જશે તો આપણે પહેલાં તો આપણે શરૂઆત કરીએ આપણો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન કે તમારે મને કમેન્ટ બોક્સની અંદર અથવા તમારા નોટ અને પેનની અંદર તમારે આન્સર લખવાના છે સૌથી પહેલાં ક્વેશ્ચન્સ છે અર્વાચીન ગુજરાતીનું સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય

બીજો આપણો ક્વેશ્ચન છે કવિ નર્મદ દ્વારા રચિત ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ હતી મિત્રો કવિ નર્મદ દ્વારા જે લખેલી પ્રથમ આત્મકથા છે તેનું તમારે નામ જણાવવાનું છે ત્યારબાદ છે કનૈયાલાલ મુનશીએ પ્રણય અને અશ્રુના કવિ કોને કહ્યા છે બરાબર કમા મુનશી દ્વારા જે પ્રણય અને અશ્રુના કવિ કોને કહ્યા છે ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ખંડ કાવ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ખંડકાવ્યના પિતા કોણ છે તમારે ખાસ લખીને જણાવવાનું છે લાસ્ટમાં ક્વેશ્ચન છે મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે છે એવું દ્વારા કહેવામાં આવ્યું સમજાણો મિત્રો પ્રશ્ન મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે એવું કોના દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો વિડીયોને પોઝ કરો સૌથી ફટાફટ આ પાંચે પાંચ ક્વેશ્ચન્સના આન્સર મને કોમેન્ટ બોક્સની અંદર

અગત્યની કૃતિ આપણે કહીએ મિત્રો તો કોયા ભગતની કડવી વાણી છે એ સૌથી પ્રથમ કાવ્ય રચેલું હતું સુંદરમ અથવા તો ત્રિભુવનદાસ લુહાર દ્વારા હજી એક કવિ મિત્રો એક છે એ તમારે કૃતિ અથવા પંક્તિ તમારે ખાસ યાદ રાખવાની એ છે હું માનવી માનવ થાવતો પણ ઘણું તો આ પણ પંક્તિ કોને લખેલી છે ત્રિભુવનદાસ લુહાર દ્વારા હવે મિત્રો તમને બે ત્રણ જે અહીંયા બીજા ઓપ્શન જોવા મળે છે જેમ કે બેફામ સ્નેહ રશ્મિ અને આદિલ તો મિત્રો આપણે સ્નેહ માટે પણ આપણે બે ત્રણ વસ્તુ આપણે આગળના લેક્ચરમાં ઓલરેડી કહી ગયા છે પરંતુ તમને બે વસ્તુ જણાવી દઉં કે ઉપનામ સ્નેહ રશ્મિ જીનાભાઈનું ઓગણીસો એકસઠ જે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ છે રાષ્ટ્રપતિ એવોર્ડ છે તમને મળેલો હતો અને સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજ આ તેમની અગત્યની પંક્તિ છે કોની સ્નેહ હવે આપણે વાત કરીએ આપણે બેફામ અને આદિલ વિશે તો મિત્રો જે બેફામ છે એનું જે મૂળ નામ છે એ છે બરકત અલી વિરાણી અને જે બેફામ છે એ તેમનું કોણ છે તો કે ઉપનામ અથવા તો છે મિત્રો તો મિત્રો ખાસ એટલી વસ્તુ કેમ કે આવી બધી વસ્તુઓ છે તમને ક્યાંય પણ જોવા મળશે નહીં એટલે આપણા લેક્ચરને ધ્યાનથી અને સમજતા જજો મિત્રો કેમ કે આ દરેકે દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ તમને જણાવી રહું છું પહેલાં તો મિત્રો જે આપણા બરકત અલી જે વિરાણી છે મિત્રો તેમનો જન્મ થાય છે પચીસ નવેમ્બર ઓગણીસો ત્રેવીસના ના રોજ કઈ જગ્યાએ ભાવનગરની અંદર તો કે ભાવનગર જિલ્લાનું જે સિહોર નજીક આવેલું ઘાંગડી ગામ છે મિત્રો ત્યાં તેમનો બરકત અલી વિરાણીનો જન્મ થાય છે ઉપનામ છે બેફામ હવે તે બાળપણથી જ મિત્રો સાહિત્ય નિધનમાં ખૂબ જ રસ રસ ધરાવતા હોય છે અને ચૌદ વર્ષની ઉંમરમાં તેમની પ્રથમ છે ગઝલ લખી નાખે છે અને ભાવનગરમાંથી તેમ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે છે અને કિસ્મત ખુરેશી તેમના કવિતા અંગે થોડીક સમજ છે એ આપવાની શરૂઆત કરી દે છે માધ્યમિક શિક્ષણથી જ મિત્રો છે એ સાહિત્યની અંદરમાં ઊંડાણપૂર્વક ઉતરી જાય છે અને એના ગુરુ કહી શકાય એવા પ્રકારના કિસ્મત ખુરેશી છે એને સાહિત્યમાં થોડી ઘણી મદદ કરે છે હવે ઓગણીસસો ને બેતાલીસમાં આપણે થયું હતું ભારત છોડો આંદોલન બરાબર ક્વિટ ઇન્ડિયા મુમેન્ટ જે થઈ હતી આ મુમેન્ટની અંદરમાં પણ તેમણે એ ભાગ લેવા માટે મેટ્રિક્સનો અભ્યાસ જે પડતો મૂકી દીધો બરાબર પછી છે સાયદા તો સાયદાના સૂચન પરથી તેઓ ઓગણીસસોને પિસ્તાલીસની અંદરમાં મુંબઈ આવ્યા અને ત્યાં તેઓ મરીઝને મળ્યા અને પછી આકાશવાણી રેડિયોની અંદરમાં પણ જોડાઈ ગયા તો મિત્રો જે આપણા બરકત અલી વિરાણી છે મિત્રો આ સાયદા સાયદા કોણ છે મિત્રો તેના સસરા છે બરાબર બેફામના સસરા છે તેમણે કીધું કે 1945 માં મુંબઈ આવી જાવ અને ત્યાં મળ્યા એના મરીઝને મરીઝ પણ એક પ્રકારના તેના મિત્ર કહી શકાય અને ત્યાં તેઓ જોડાય છે આકાશવાળી રેડિયોની અંદર અને પછી મિત્રો ઓગણીસો બાવનની અંદરમાં જે સાયદાની જે પુત્રી સૌથી મોટી પુત્રી સાથે લગ્ન થાય છે અને જાન્યુઆરી મુંબઈ ખાતે અવસાન થાય છે તો આટલી તમને બે ત્રણ વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખો વધારાની તમારે યાદ રાખવાની થતી નથી એની આપણે બે ત્રણ જે ગુજરાતી સિનેમા સિનેમા સાથે સંકળાયેલી અમુક બે ત્રણ વાત છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે ચલચ ચલચિત્ર મંગળ ફેરા છે ઓગણીસો ઓગણ આવી

તો આ બે ત્રણ તમે કૃત્યો તમે છે એ યાદ રાખી શકો છો હું એવી જ કવિતા શોધું છું હું એવી જ કવિતા જેને કાગળના ક્લેવરમાં ઉતારી ન શકું જેને કાગળના ક્લેવરમાં ઉતારી ના શકું બરાબર તો આવી તમે બે ત્રણ છે પંક્તિ પણ યાદ રાખી શકો છો મિત્રો

પગરવ તેમને ગુજરાત સરકારના ઉત્તમ પુસ્તકનું પણ મળેલું છે આગળ વધીએ આપણા સેકન્ડ ક્વેશ્ચન તરફ તો સરસ્વતી મિત્રો તો રીતે સરસ્વતી ચંદ્રના રચયતા છે મિત્રો ગોવર્ધન ત્રિપાઠી તો મિત્રો આપણા જે પ્રીવિયસ લેક્ચર થયા હતા તેની અંદરમાં આપણે કનૈયાલાલ મુનશી અને ચુનીલાલ મડિયાની આપણે વાત કરી ગયા છે પણ છતાં પણ તમને હું બે ત્રણ વસ્તુ ખાસ જણાવી દઉં કનૈયાલાલ મુનશીએ

ધોરાજીના તેમનો જન્મ છે લીલુડી ધરતી જય ગિરનાર શૂન્ય શેષ આ બધી જ મિત્રો ચુનીલાલ મળિયાની છે એ અગત્યની કૃતિ છે જેમાં આપણે કહી શકાય લીલુડી ધરતી અને જય ગિરનાર તો મિત્રો આપણે સમજી શકાય કે ધોરાજીમાં જન્મ થયો છે તો ધોરાજીની નજીક જ આવેલું છે જૂનાગઢ અને જુનાગઢમાં આપણો છે ગિરનાર પર્વત તો જય ગિરનાર નામની જે કૃતિ છે કોના દ્વારા લખેલી હોઈ શકે ચુનીલાલ મળિયા દ્વારા હવે આપણે વાત કરીએ આપણે ગોવર્ધન ત્રિપાઠી એની આપણે બે ત્રણ વસ્તુ ખાસ જાણી લઈએ કે ગોવર્ધન જે ત્રિપાઠી છે મિત્રો તેમનો જન્મ થાય છે નડિયાદની અંદર ક્યાં થાય છે નડિયાદની અંદરમાં જન્મ થાય છે ઓળખ કેવી રીતે પામ્યા મિત્રો તો પંડિત યુગના પુરોઘા તરીકે છે ઓળખ પામે છે સૌથી અગત્યની કૃતિ જે હમણાં આપણો પ્રશ્ન હતો કે સરસ્વતી ચંદ્ર ભાગ એક થી ચાર ના રચયતા કોણ છે મિત્રો આપણા ગોવર્ધન ત્રિપાઠી લીલાવતી જીવન કલા કવિ દયારામનો અક્ષર દે પણ આ પણ છે મિત્રો એ કવિતાઓ લખેલી છે કૃત્યો લખેલી છે ગોવર્ધન ત્રિપાઠી દ્વારા સાક્ષર જીવન અને આ જ મિત્રો સાક્ષર જીવનને કારણે તેઓ કવિ નાનાલાલ છે મિત્રો આપણા તેમણે જગત સાક્ષર તરીકે સંબોધ્યા કોને તો કે ગોવર્ધન ત્રિપાઠીને ખાસ મિત્રો તમારે ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાય છે કે કોના દ્વારા કોના વિશે શું ટિપ્પણી કરવામાં આવેલી છે તો એ મિત્રો નાનાલાલે શું કીધું તો કે ગોવર્ધન ત્રિપાઠીના સદર્ભમાં કે છે કે તે છે જગતના સાક્ષર જગતના સાક્ષર તરીકે સંબોધે છે ગોવર્ધન ત્રિપાઠીને બરાબર અને જે જે સૌપ્રથમ મહાનવલ કહી શકાય એના રચયતા કોણ છે મિત્રો આપણા ગોવર્ધન ત્રિપાઠી કઈ છે આપણું નવલ તો કે સરસ્વતી ચંદ્ર માટે બરાબર અને જે ગુજરાતી સાહિત્ય પરિષદ છે એના પણ પ્રથમ છે પ્રમુખ રહી શક્યા છે

ૃતીના રચયતા કોણ છે તો આપણા દયારામ છે મિત્રો વ્રજ વહાલુ રે વૈકુંઠ નહીં આવું વ્રજ વહાલુ રે વૈકુંઠ નહીં આવું એના પણ રચયતા છે આપણા દયારામ લાસ્ટમાં છે ઓ વાસળડી વેરણ થઈ લાગી રે ઓ વાસળડી વેરણ થઈ લાગી રે પછી હમણાં એમ કીધું એ મુજબ કે કવિ નાનાલાલ છે મિત્રો એને પણ દયારામ પ્રત્યે છે થોડીક ટિપ્પણી છે એને

કે જે દયારામ છે મિત્રો તેમણે કીધું એમ કે ગરબીઓ માટે ખાસ પ્રખ્યાત છે બરાબર ગરબી છે એ શરૂ કરનાર ચાણોદની અંદરમાં અને કર્મભૂમિ છે મિત્રો ડભોઈ જન્મ ક્યાં થયો છે મિત્રો ચાણોદની અંદર અને કર્મભૂમિ બનાવી છે ડભોઈ જેવી જ રીતે આપણા જતા નરસિંહ મહેતા નરસિંહ મહેતાનો જન્મ થાય છે મિત્રો તળાજાની અંદરમાં જે ભાવનગરની અંદર આવેલું છે અને કર્મભૂમિ બનાવે છે જુનાગઢ બરાબર અને જે દયારામનું જે નાનપણનું નામ શું હતું મિત્રો પ્રશ્ન પૂછાય એવો છે દયાશંકર શું હતું મિત્રો નાનપણનું નામ હતું દયા શંકર કારણ કે તેઓ શિવ ધર્મની અંદરમાં ખૂબ જ છે એ ધર્મ પાળતા હતા એક પોતાની શ્રદ્ધા હતી શિવ ધર્મની અંદરમાં એટલા માટે તેમનું નામ હતું દયાશંકર અને આગળ જતા કયું નામ થઈ ગયું મિત્રો દયારામ અને કવિ નાનાલાલે શું કીધું પ્રાચીનતાના મોતી અને વરસતા છેલ્લા રસમેઘ તો આટલી બે ત્રણ વસ્તુ મિત્રો ખાસ સમજી અને વિચારીને નોટડાઉન કરતા કાવ્ય સંગ્રહ કયા કયા કવિનો છે મિત્રો તો કે રમેશ પારિકનો છે બરાબર રમેશ પારીખ છે છ અક્ષર નામ કાવ્ય સંગ્રહ આગળ આપણે માહિતી લેશું એ પેલા આપણે એક બે વસ્તુ મિત્રો આપણે જાણી લઈએ

તેમને શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ પણ જીતેલો છે મિત્રો સાઠ કરતા પણ વધારે છે એ ગુજરાતી સોંગ છે ગાધેલા ગાયેલા છે અને બીજી એક વસ્તુ કે ઓગણીસો ને સિત્તેરની અંદરમાં મિત્રો તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે તો મિત્રો એક આપણા અગત્યના આપણા સાહિત્ય કઈ કહી શકાય કે ગુજરાતની ભૂમિ ઉપર તેમણે જન્મ લીધો અને ઘણા બધા છે એ એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયા છે એમાંથી સૌથી જો અગત્યની કૃતિ આપણે કહી શકાય કે એક બે વાર એક્ઝામમાં પૂછાયેલી છે પણ જ્યારે આ પ્રશ્ન એક્ઝામમાં આવેલો હતો ત્યારે ઘણા બધા વિદ્યાર્થી છે એ કન્ફ્યુઝ થઈ ગયા હતા કેમ કે બુક્સમાં ક્યાં આપેલું જ નથી આ પ્રકારના ક્વેશ્ચન તો એ કૃતિ હતી અવિનાશ વ્યાસની મિત્રો ખાસ હું અમદાવાદનો રિક્ષાવાળો આપણે ગુજરાતી ફિલ્મમાં સોંગ સાંભળેલું હશે હું અમદાવાદનો રિક્ષાવાળો તો આ જે પંક્તિ છે મિત્રો કોણે ગાયેલી છે તો કે અવિનાશ વ્યાસ દ્વારા હવે આપણે વાત કરીએ મિત્રો રમેશ પારેખની કેમ કે જે રમેશ પારેખ છે તેમને છ અક્ષરનું નામ છે એ કાવ્ય સંગ્રહ લખેલું છે તો એના વિશે બે ત્રણ વાત કરી લઈએ કે જે રમેશ પારેખ છે અક્ષરનું નામ બરાબર બીજી એક છે ખા અલ્લા બાપુને ખમ અલ્લા બાપુને અને ક્યાં અને ખડીંગ આ પણ એક અગત્યની કૃતિઓ છે આપણા રમેશ પારેખની બરાબર હવે અગત્યની આપણે બે ત્રણ કૃતિઓ છે છાતીમાં બારસાક બરાબર એ પણ તમે યાદ રાખી શકો છો અને આપણે પંક્તિઓની જો આપણે આંગળીએ પૂજ્યા ગોરમાને આંગળીએ પૂજ્યા એ પણ કોની પંક્તિ છે મિત્રો તો કે આપણા રમેશ પારેખની ત્યારબાદ છે તે તો કઈ ન બાકી રાખ્યું રે તે તો કઈ ન બાકી રાખ્યું રે આ મન પાંચમ ના મેળામાં સૌ જાતને લઈ આવ્યા છે આ મન પાંચમના મેળામાં સૌ જાતને લઈ આવ્યા છે તો મિત્રો તમે પંક્તિઓ ખાસ છે એ યાદ રાખી શકો છો સૌથી વધારે તો તમારે યાદ રાખવાના તમને મળેલા એવોર્ડ તેમના તખલ્લુસ અને તેમની અગત્યની હું જેટલી પણ કૃતિ તમે ચર્ચા કરું છું આ બધી જ કૃતિ તમારે યાદ રાખવાની છે બરાબર આગળ વાત કરીએ આપણા જગદીશ જોશી વિશે મિત્રો જગદીશ જોશી વિશે પણ તમને માહિતી છે કોઈ પણ બુક્સની અંદર નહીં મળે કેમ કે અમુક જે સાહિત્યકારો છે આધુનિક જગતના એ આધુનિક જે સાહિત્યકારો છે એમની બુક્સ ની અંદર માહિતી મળતી નથી પરંતુ જીપીએસસી જી પી આવા જ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી નાખે છે તો આપણે માહિતી લઈએ આપણે જગદીશ જોશીની તો સૌથી પહેલા તો જગદીશ રામકૃષ્ણ જોશી છે મિત્રો તેમનું ઉપનામ છે સંજય ઠક્કર શું છે મિત્રો તેમનું ઉપનામ પૂછાય એવું છે સંજય ઠક્કર અને ગુજરાતી કવિ અને અનુવાદક પણ તરીકે તે ઓળખાય છે એનો જે કરિયર છે મિત્રો સેમાં બનાવેલું છે તો કે ગુજરાતી કવિ અને અનુવાદક તરીકે હવે તેમનો જન્મ છે એ નવ દસ બરાબર નવ ઓક્ટોબર ઓગણીસો ને બત્રીસના રોજ મુંબઈની અંદર થાય છે ત્યારબાદ તેમનું જે એસએસસી છે મિત્રો અને સેન્ટ જેવિયર્સની અંદરમાં ઓગણીસો ને ત્રેપનમાં પોતાને કોલેજ છે પૂર્ણ કરે છે પૂર્ણ કરે છે અને મુંબઈથી છે એ ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બી એ માં પંચાવનમાં અને અમેરિકાની સ્ટેનફો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અંદરમાં શિક્ષણ શાસ્ત્ર માટે થાય છે ઓગણીસો સત્તાવન થી લઈને ઓગણીસો ઇઠ્યોતેર સુધી તો આટલી મિત્રો તમારે આ એની જે પર્સનલ લાઈફ વિશેની જે માહિતી છે તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે ઉપનામથી આપણે ઓળખાય છે તેમનો જન્મ કયા થયો હતો અને એની જો એક બે સાહિત્ય કૃતિ અને એને મળેલા એવોર્ડ આપણે ખાસ યાદ રાખવાના છે તો ઓગણીસો ઓગણ એસી ની તમને મળે છે સાહિત્ય અકાદમી નું દિલ્હીનું પ્રાંત પારિતોષિક પણ તેમને મળે છે બરાબર પછી ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક પણ તેમને મળે છે તો કે તેમનું અવસાન થઈ જાય છે બત્રીસ માં જેમનો જન્મ થાય છે ઓગણીસો માં અને ઓગણીસો માં મૃત્યુ થાય છે હવે વાત કરી દઈએ સુરેશ દલાલની આપણા ત્રણ ઓપ્શન હતા તો ત્રણે ત્રણ ઓપ્શન વિશે આપણે જાણકારી લેવી જરૂરી છે તો સુરેશ દલાલનો મિત્રો જન્મ થાય છે થાણા થાણા ક્યાં આવેલું છે મિત્રો તો કે મુંબઈની અંદર બરાબર ઉપનામ છે મિત્રો મિત્રો વકીલ અને ખાસ ચારે ચાર ઉપનામ છે યાદ રાખવા પડશે પ્રશ્ન જશે કે નીચેના માંથી સુરેશ દલાલનું કયું ઉપનામ નથી ચાર ઓપ્શન આપેલા હશે કોઈ પણ આ ત્રણ આપેલા હશે અને ત્રીજું ચોથું ઓપ્શન છે એ ખોટું હશે તો તમારે જે ખોટું છે એ તમારો જણાવવાનું રહેશે તો કિસ્સત વકીલ રસીદ અને શા આ ચારે ચાર મિત્રો તમારા છે સુરેશ દલાલના ઉપનામ તખલ્લુસ યાદ રાખવાના છે સૌથી અગત્યની કૃતિની વાત કરીએ તો સૌથી અગત્યનું છે તારીખનું ઘર બરાબર હસ્તાક્ષર અખંડ ઝાલર વાગે આ જેટલી પણ તમને કહું છું સૌથી અગત્યની છે એક્ઝામમાં પૂછાયેલી છે બરાબર અને એક ઘર હોય એવું એક ઘર હોય એ પણ આ જે સંયુક્ત જે પંક્તિ છે એ તમારા ખાસ મિત્રો યાદ રાખવાની છે હવે આપણે વિશેષતાની વાત કરીએ મિત્રો તો વિશેષતા છે ગુજરાતી સાહિત્ય અકાદમીના એ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે ઓગણીસો ને અંદરમાં છે એ રણજીત રામ સુવર્ણચંદ્રક પણ એનાયત થઈ ગયેલો છે તો આટલી બે વસ્તુ ખાસ મિત્રો યાદ રાખો સુરેશ દલાલના સંદર્ભમાં લાસ્ટ ક્વેશ્ચન સોરી આપણો ચોથો ક્વેશ્ચન છે મિત્રો હા પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે ફરીથી રિપીટ કરું છું હા વસ્તાઓ વિપુલ જનનું સ્વર્ગથી ઉતર્યું છે આ પંક્તિના મિત્રો કવિ કોણ છે તો મિત્રો આ પંક્તિના મિત્રો કવિ છે આપણા કલાપી જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ બરાબર લાઠીમાં મિત્રો તેમનો જન્મ થાય છે કઈ જગ્યાએ થાય છે લાઠી ક્યાં આવેલું છે અમરેલીની અંદર તો અમરેલીના લાઠીની અંદર તેમનો જન્મ થાય છે તેમનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ બરાબર તો બે ત્રણ વસ્તુ મિત્રો તમે કલાપીના સંદર્ભમાં ખાસ યાદ રાખી શકો છો બીજી એક અગત્યની વાત કે તેમની ઓળખ કઈ રીતે થઈ આ બધી જ વસ્તુ હું ડિસ્કસ કરી ચૂક્યો છું પરંતુ એક બે વસ્તુ તમારા માઇન્ડમાં રહે એટલા માટે હું ડિસ્કસ કરું છું કે એની ઓળખ કઈ રીતે થઈ તો કે સુરતાની વાડીનો મીઠો મોરલો સુરતાની વાડીનો મીઠો મોરલા તરીકે તો આટલી વાત યાદ રાખો કલાપીના સંદર્ભમાં અવિનાશ વ્યાસની તો હમણાં જ આપણે વાત કરી બરાબર અવિનાશ વ્યાસનું છે એ સૌથી શ્રેષ્ઠ ગીતકાર છે પદ્મશ્રી પણ તમને મળેલો છે અને હું અમદાવાદનો રિક્ષાવાળો સૌથી ફેમસ તેમની ગીત છે હવે આપણે મીરાબાઈની વિશે માહિતી લઈએ તો મીરાબાઈ વિશે પણ મેં તમને સેપરેટ એક વિડીયો બનાવ્યો છે મિત્રો તેમના જીવન પ્રસંગોની સમગ્ર ઘટનાને આવરી લેતો વિડીયો છે તમને બનાવેલો છે તમારા માટે

જે પંક્તિઓ અને કૃતિ આપણે જોઈ તેમાં આપણે અગત્યની કે પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે બરાબર હારે કોઈ માધવને લ્યો નરસી જીકા માયરા બરાબર આ બધી જ કૃતિઓને કેવી રીતે યાદ રાખવી મિત્રો એ પણ મેં અલગ જે ડિસ્કસમાં વિડીયો બનાવેલો છે તેમાં દરેકે દરેક વસ્તુ ચર્ચા કરી છે કે કૃતિઓને કેવી રીતે યાદ રાખવી પંક્તિઓને કેવી રીતે યાદ રાખવી તો એ પણ તમે વિડીયો એક વખત ખાસ જોઈ લેજો બરાબર એટલે હું એ ડિટેલમાં ચર્ચા નથી કરતો મીરાબાઈની વિશેષતાની વાત કરીએ તો તેમના જે જે દાદા કહી શકાય એ હતા દુદાજી રાવ બરાબર તેમના પૌત્રી હતા આપણા મીરાબાઈ જન્મ થાય છે રાજસ્થાન મહેતામાં અને મીરાબાઈ છે દ્વારકામાં કૃષ્ણની પ્રતિમા જોઈને તેમની ઉપર થઈ જાય છે વારી એટલે કે તેમની ઉપર મંત્ર મોહિત થઈ જાય છે તેમનો ઉપરનું જે પૂર્ણ જે જીવન છે એનું કુર્બાન કરી આપે છે તેમની ભક્તિ રસની અંદરમાં અને તેમના જે ભજન અને જે પદ છે તેમની ઉપર તે લોકપ્રિય સાહિત્ય પણ

અને જે ગંગા સતી છે મિત્રો એ સોરઠના બીદાબાઈ તરીકે ઓળખાણ પામ્યા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને છે મિત્રો કે સોરઠના મીરાબાઈ કોને કહેવામાં આવે છે તો કે ગંગા સતીને અને જે ગંગા સતીના જે પુત્ર છે મિત્રો એમના લગ્ન કરાવ્યા હતા પાનબાઈ સાથે બરાબર અને જે પાનબાઈ ઉપર પર તેને ઘણા બધા ભજનો છે એની રચના કરી પાનબાઈ મિત્રો તેના શિષ્ય હતા કોના શિષ્ય હતા ગંગા સતીના શિષ્ય હતા અને અગત્યની એક પંક્તિ રચેલી છે મેરુર રે ડગે ને જેના મનનો નો ડગે મેરુરે ડગે ને જેના મનનો નો ડગે આ પણ પંક્તિ છે મિત્રો કોના દ્વારા રચાયેલી છે તો કે ગંગા સતી દ્વારા વીજળીના ચમકારે મોતીડા પરવું પાનબાઈ કોના ચમકારે તો કે વીજળીના ચમકારે મોતીડા પરવું રે બાનપાઈ તો આવા જે પાનબાઈ ઉપરના જે ભજનો છે મિત્રો એટલે કે એક પ્રકારનો જે ગંગા સતી અને પાનબાઈનો જે સંવાદ પણ છે તેમને એક પંક્તિઓના સ્વરૂપમાં તેમણે રચી નાખ્યા છે તો આવી બે ત્રણ વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખો ત્યાર બાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો ઠોડ નિશાળીઓ નું મૂળ નામ જોડાવો ઠોસ નિશાળીઓ કોનું ઉપનામ છે મિત્રો કોનું તખલ્લુસ છે તો એક બે વખત એક્ઝામમાં પૂછાયેલું છે કે બકુલ ત્રિપાઠીનો આપણો ઉપનામ છે ઠોઠ નિશાળીઓ બરાબર આપણે ચુનીલાલ જે શાહ લાભશંકર ઠાકર ગૌરીશંકર જોશી અમુકની આપણે ચર્ચા ઓલરેડી આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે પણ છતાં પણ તમને એક બે વસ્તુ ખાસ જણાવી દઉં કે આપણા જે ગૌરીશંકર જોશી છે તેમનું ઉપનામ શું છે મિત્રો તો કે ધૂમકેતુ બરાબર ધૂમકેતુ છે તેમનું ઉપનામ છે મિત્રો માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ જોઈએ તો અડધું જગત છે શાંત થઈ જાય આ જે પંક્તિ છે મિત્રો કોના દ્વારા લખેલી છે ગૌરીશંકર જોશી દ્વારા

ખાસ મિત્રો યાદ રાખજો પુનર્વસુ કોનું ઉપનામ છે તો કે લાભશંકર ઠાકરનું એક બે છે મિત્રો કોની જે કૃતિ છે તો કે લાભશંકર ઠાકર ની ગુલાબ એ પણ ખાસ યાદ રાખો પીળુ ગુલાબ પણ મિત્રો કોની પંક્તિ છે લાભશંકર ઠાકર તો આટલી બે ત્રણ વસ્તુ મિત્રો ખાસ યાદ રાખો વાત કરીએ આપણે બકુલ ત્રિપાંઠીની કેમ આ બકુલ ત્રિપાઠી છે મિત્રો એક બે તમને સાહિત્ય બુકની અંદરમાં માહિતી મળશે પરંતુ જે પરીક્ષા લક્ષી માહિતી કહી શકાય એ મળતી નથી એટલા માટે ખાસ સમજો મિત્રો આપણા બકુલ ત્રિપાઠીની એક બે વસ્તુને તો મિત્રો પેલા તો જે બકુલ ત્રિપાઠી છે તેમનું ઉપનામની હમણાં મેં વાત કરી એ મુજબ તેનું ઉપનામ છે ઠોટ નિશાળીઓ ક્યારે તેમનો જન્મ થાય છે તો કે ઓગણીસો ને અઠ્યાવીસમાં જન્મ થાય છે અને બે હજાર છની અંદરમાં તેમનું મૃત્યુ થાય છે એક પ્રકારના હાસ્ય લેખક હતા નિબંધકાર હતા અને નાટ્ય લેખક પણ તેમને કરેલા છે હવે તેમનો જન્મ છે મિત્રો કઈ જગ્યા થાય છે તો કે નડિયાદની અંદર તેમનો જન્મ થાય છે બરાબર પછી જે એમ કોમ એલ જે અભ્યાસ છે પૂર્ણ કરે છે અને ત્યારબાદ અમદાવાદની જે એચએલ એલ કોલેજ છે ઓફ કોમર્સની અંદર તે પ્રોફેસર તરીકે પણ તે કામ કરે છે બરાબર હાસ્ય લેખોની અંદર આપણે વાત કરીએ તો છે સચરાચરમાં વેકુર નથી જવું સોમવારની સવાર પછી દોણાચાર્યનું સિંહાસન બત્રીસ લક્ષણ બકુલ ત્રિપાઠી કેવા લક્ષણા છે મિત્રો તો કે બત્રીસ લક્ષણા બકુલ ત્રિપાઠી અને બકુલ ત્રિપાઠીનું બારમું તો મિત્રો તમે ખાસ જોઈ શકો છો કે તેમની અગત્યની જે કૃતિઓને પંક્તિ ખાસ યાદ રાખવાની છે અને બકુલ ત્રિપાઠીનું બારમું અથવા તો બત્રીસ લક્ષણા બકુલ ત્રિપાઠી તો ખ્યાલ આવી જ જશે કે કોના દ્વારા રચેલી છે બકુલ ત્રિપાઠી દ્વારા તેમનું ઉપનામ શું છે મિત્રો થોટ નિશાળીઓ પછી જે લિમકા બુક ઓફ રેકોર્ડ છે મિત્રો ઓગણીસો એક જ અખબાર માટે ગુજરાતમાં સૌથી વધારે વર્ષ સુધી ચાલેલી કોઈ કોલમ હતી એ કોલમના લેખક છે મિત્રો આપણા બકુલ ત્રિપાઠી અથવા બરાબર તો આ એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો તેતાલીસ વર્ષ સુધી છે એ ગુજરાત સમાચારની અંદરમાં તેમને એક કોલમ લખતા હતા પછી તો કે ગુજરાતી સાહિત્ય છે એ પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ મળેલો છે કુમાર સુવર્ણચંદ્રક જ્યોતિન્દ્ર દવે પારિતોષિક તો એવા ઘણા બધા જે ગુજરાત સરકારના જે પુરસ્કારોથી પણ તેમને નવાજવામાં આવેલા છે હવે લાસ્ટમાં એક છે મિત્રો કે જે બે હજાર છ ની અંદરમાં સિત્યોતેર વર્ષની ઉંમરે જે અમદાવાદમાં તેમનું લાસ્ટમાં નિધન થાય છે તો આટલી બે ત્રણ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે હવે એક વસ્તુ ખાસ ચુનીલાલ શાહના સંદર્ભમાં આ છે આપણા ચુનીલાલ શાહજી હવે આ જે ચૂનીલાલ શાહ છે મિત્રો એની પણ તમને બુકની અંદર માહિતી મળતી નથી પરંતુ જે આધુનિક સાહિત્યકારો છે તેની આપણે બે ત્રણ વસ્તુઓ ખાસ યાદ રાખવી પડશે કેમ કે એક તો છે તેમનું ઉપનામ તો મિત્રો ઉપનામ શું છે સાહિત્ય પ્રિય શું છે મિત્રો સાહિત્ય પ્રિય તેમનું ઉપનામ છે જન્મ થાય છે અઢારસો ને સિત્યાસી ની અંદરમાં મૃત્યુ થાય છે ઓગણીસો ને છાસઠમાં હવે જે ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર પણ રહી ચૂક્યા છે આ તેનો જન્મ થયો હતો વઢવાણની અંદરમાં બરાબર હજી એક જે મિત્રો જે આપણા જે અગત્યના સાહિત્યકાર છે એકનો જન્મ થાય છે વઢવાણમાં કોના કયા સાહિત્યકારનો જન્મ વઢવાણમાં થયેલો છે એ મને કમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવો બરાબર અને જે વ્યવસાય તેઓ રાજસ્થાન અને જેનો તે સામયાકો છે તેના સંપાદક તરીકે પણ તેમણે કામ કરેલું છે અને જે પ્રજાબંધુ હતું તેમનું સાપ્તાહિકના સહતંત્રી પણ રહી ચૂક્યા છે ઓગણીસો ને અંદરમાં તેમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયેલો હતો તો આટલી બે ત્રણ વસ્તુ ખાસ મિત્રો યાદ રાખો ચુનીલાલ શાહના સંદર્ભમાં એક તો તમારે યાદ રાખવાનું છે તેનું સાહિત્ય પ્રિય તેમનું ઉપનામ હતું અને ઓગણીસો ને ની અંદરમાં તેમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક એનાયત થયેલો છે હવે તેમની અગત્યની આપણે નવલકથા અને નાટકોની વાત કરીએ તો પ્રામોદ અથવા તો જે દિલે દિલારામ છે ચાણક્ય અને ચંદ્રગુપ્ત છે નોકરીનો ઉમેદવાર કર્તવ્ય કોમોદી પાટની પડતીનો આરંભ બરાબર આરંભ અથવા પ્રારંભ અથવા લાસ્ટમાં છે આપણો ન્યાયની મૂળમાં નીતિ અને મૂળરાજ સોલંકી હવે નાટકો છે મિત્રો ચાંપારાજ હાંડો દેવકી નંદન અને સાક્ષર મહાશય તો આ તમે બે ત્રણ વસ્તુ ખાસ છે એ યાદ રાખી શકો છો બધી યાદ નથી રાખવાની એક તો તમારે યાદ રાખવાની શરૂઆતની દિલેલ દિલારામ બરાબર મૂળરાજ સોલંકી પાટણની પડતીનો આરંભ અને નોકરીનો ઉમેદવાર આ બે ત્રણ વસ્તુ ખાસ યાદ રાખો તો મિત્રો આપણે સૌથી પહેલાં કીધું હતું કે આજના જે આપણા શરૂઆતના પાંચ ક્વેશ્ચન હતા આ પાંચ ક્વેશ્ચન્સનો હું તમને આન્સર આપીશ હવે ચેક કરતા જજો મિત્રો કે તમારા પાંચમાંથી કેટલા ક્વેશ્ચન્સના આન્સર સાચા પડે છે બરાબર અને એ જેટલા પણ તમારા ક્વેશ્ચન સાચા પડતા હોય એ પણ મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો કે કેટલાથી વિદ્યાર્થી છે આપણા એ પાંચમાંથી કેટલા ગુણ મેળવે છે એમ અર્વાચીન દેશભક્તિ કાવ્ય છે આપડી જે ક્વિઝ અથવા ટેસ્ટ કહી શકાય આ પાંચે પાંચ ક્વેશ્ચન મિત્રો સરળ રહેશે નહીં તમને ખા કંઈક ને કંઈક વસ્તુ જાણવા મળશે એક તો તમને આવું પણ એક્ઝામમાં પૂછાય કે હુન્નર ચડાઈ છે એ કોણે લખ્યું છે તો કવિ દલપતરામે સૌથી પહેલાનું કેવું છે તો કે દેશભક્તિ ગાવે છે તમને એક ક્વેશ્ચનની અંદરમાં ત્રણથી ચાર વસ્તુ તમને જાણવા મળશે મિત્રો એટલે ટેસ્ટ અથવા ક્વિઝને છે ખાસ અટેન્ડ કરજો બરાબર એવું બિલકુલ નહીં હતા કે પાંચ ક્વેશ્ચન જે ખાલી વાંચી લઉં બરાબર છે એને સ્ટ્રીકલી જેટલું તમે ફોલો કરશો એટલું જ તમારી છે એ પ્રિપેરેશન છે ધારદાર બનશે મિત્રો પછી છે કવિ નર્મદ દ્વારા રચિત ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે તો કવિ નર્મદ દ્વારા જે પ્રથમ આત્મકથા છે એનું નામ છે મિત્રો મારી હકીકત બરાબર જે કવિ નર્મદ છે મિત્રો એને ઘણી બધી છે ગદ્યના સાહિત્યના પિતા તરીકે પણ ઓળખાય છે પ્રથમ છે કોષ પણ રચેલો છે એનું નામ છે નર્મ નર્મદ તો આટલી ઘણી બધી વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે એમ પછી છે કનૈયાલાલ મુનશીએ પ્રણય અને અશ્રુના કવિ કોને કહ્યા છે તો કે કલાપીને બરાબર કલાપીને કીધું છે મિત્રો આપણા પ્રણય અને અશ્રુના કવિ તો આટલી મિત્રો બે ત્રણ વસ્તુ ખાસ તમે યાદ રાખજો અને જે આપણા કલાપી છે એને આપણે બીજા નામથી ઓળખાય છે તો કે સુરતાની વાડીનો મીઠો મોરલો પછી અગત્યનું છે કે ખંડ કાવ્યના પિતા તરીકે કોને ઓળખાય છે તો ખંડ કાવ્યના પિતા છે આપણા કવિકાંત બરાબર હવે કવિકાંત છે મિત્રો તેનું જે મૂળ નામ શું છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ અને એ મને કમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવો બરાબર વધારાનો એક ક્વેશન તમને થઈ ગયો ખંડ કાવ્યના પિતા કવિકાંત ગદ્યના પિતા મિત્રો તો કે આપણા આવશે ગદ્યના પિતા આપણા નર્મદ એ પણ ખાસ યાદ રાખો પછી છે લાસ્ટમાં મારે મન ઈશ્વર એ જ સત્ય અને સત્ય એ જ ઈશ્વર તો આ મિત્રો છે એ કોને લખેલું છે તો કે ગાંધીજી દ્વારા ગાંધીજીએ કીધું છે કે મારે મન ઈશ્વર એ જ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે તો મિત્રો આ પાંચમાંથી માટે તમારા કેટલા સાચા પડે છે કમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવી શકો છો અને આ તો મિત્રો આજનો આપણો વિડિયો આઈ હોપ કીડિયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈસ હે ગ્રેટ ડે હેવ અ નાઇસ ડે